દેવાદિદેવ સોમનાથ મહાદેવ મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ. મહાશિવરાત્રિને લઈને સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતાર. શિવરાત્રિને લઈ સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયા. એક કલાકમાં 6,000 લોકોએ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ. આજનો દિવસ શિવભક્તો માટે સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. વહેલી સવારના 4 કલાકે મંદિરના કમાડ ખોલવામાં આવ્યા છે. આજે સતત 42 કલાક મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 9 કલાકે પાલખી યાત્રા યોજાશે, તો રાત્રિના આજે વિશેષ પૂજા અને આરતી યોજાશે. રાત્રે 9:30 કલાકે પ્રથમ પ્રહર આરતી, 12:30 કલાકે દ્વિતીય પ્રહર આરતી, 3:30 તૃતીય પ્રહર આરતી અને 5:30 કલાકે ચતુર્થ પ્રહર આરતી. સોમનાથ મહાદેવ મંદિરે આજે દેશના ખૂણે ખૂણેથી શિવભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 1 કલાકમાં 6,000 ભાવિકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આજે સોમનાથ મંદિર 2 કલાક વહેલું એટલે કે 4 વાગે ખુલ્લું મૂકવામાં આવ્યું. વહેલી સવારે 7:00ની આરતી બાદ ધ્વજા પૂજન અને પાલખી યાત્રા યોજાઈ. દિવસભર અલગ અલગ પૂજા યોજાશે, જ્યારે રાત્રે 4 પ્રહરની અલગ અલગ સમયે આરતી કરવામાં આવશે. મહાશિવરાત્રિને લઈ સોમનાથ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડી રહ્યા છે. ત્યારે હંમેશા આતંકીઓના હિટલિસ્ટમાં રહેતું સોમનાથ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિરની સિક્યુરિટીમાં 1 DYSP, 1 PI, 4 PSI, 300 સુરક્ષાકર્મી, આ સિવાય ડોગ સ્ક્વોડ, BODS, સમુદ્રી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. અને એના કારણે આ મંદિરને Z+ સિક્યુરિટીની કેટેગરીમાં મૂકવામાં આવેલ છે, જેથી આતંકવાદીઓના હિટલિસ્ટમાં આ મંદિર પહેલા નંબરે છે. જેથી આ મંદિરમાં આ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 DYSP, 2 PI, 6 PSI અને 300થી વધારે પોલીસ અને SRPનો કાફલો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલ છે. મંદિર સવારે 4 વાગ્યાથી ખોલી દેવામાં આવ્યું છે અને હવે 24 કલાક કાલે સવાર સુધી કન્ટિન્યુ મંદિર ખુલ્લું રહેવાનું છે અને દર્શનાર્થીઓને ભીડ ખૂબ જ સવારથી જ છે. તેમ છતાંય કોઈ પણ પ્રકારનો એક નાનકડી ચૂક ના થાય તે માટે પોલીસ તરફથી 3-સ્તરીય ચેકિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે, જેમાં દરેક વ્યક્તિને પૂરેપૂરું ચેકિંગ કરીને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ વગર મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે અને દર્શનાર્થીઓ પૂરેપૂરું શાંતિથી દર્શન કરી શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. અંજલિબેન પણ સવારની આરતીના આજે દર્શન કર્યા છે અને દરિયે સોમનાથ મંદિરને અડીને જ દરિયો આવેલ છે અને ચોપાટી છે, જેથી ત્યાં પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં છે, જેથી ત્યાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. ડોગ સ્કોડ અને BDS સોમનાથ મંદિર માટે સ્પેશિયલ ફાળવવામાં આવેલ છે અને દિવસ દરમિયાન સમયાંતરે ડોગ સ્કોડ અને BDS ટીમથી મંદિરને અંદરના ભાગમાં અને ડોગ સ્કોડ દ્વારા મંદિરના બહારના ભાગમાં ચેકિંગ કરવામાં આવે છે.